ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા સન 2018ના વર્ષમાં એક યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ તલછોડી દેનાર હવસખોરને 10 વર્ષની સજા ફટકારતો હુકમ કરવામાં આવ્યો હતો. ધોરાજી ખાતે રહેતા ગુલામ મોહમ્મદ સામે 2018ની 7 જુલાઈના રોજ એક યુવતીએ તેને લગ્નની લાલચ આપી અવારનવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો, જેની ફરિયાદ નોંધાતા ગુલામની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ધોરાજી ખાતે ચાલી જતા જજ શ્રી હેમંતકુમાર દવે ફરિયાદ પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી ગુલામ મોહમ્મદને 10 વર્ષની સજા અને 10,000નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર ધોરાજી. હાલમાં જ્યારે દુષ્કર્મના કેસો વધી રહ્યા છે ત્યારે ધોરાજીના એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી હેમંતકુમાર અરવિંદભાઈ દવે આજરોજ ફરીથી એટલા માટે કહું કે છેલ્લા 1 વર્ષમાં આશરે 9 લોકોને સજા કરવામાં આવી છે. આજરોજ જામનગરના રહેવાસી એવા ગુલામ નામના આરોપીને 10 વર્ષની સજા ફટકારેલી છે. આ કેસની વિગત એવી છે કે ભોગ બનનાર ધોરાજીના રહીશ હતા, 20 વર્ષની ઉંમર હતી, જ્યારે આરોપી તેનાથી 15-1 વર્ષ મોટા હશે. તેમણે પોતાની પ્રેમજાળમાં ફસાવેલ ધોરાજીથી લઈ ગયેલા અને અપહરણ કરી અને રસ્તામાં જ પહેલી વખત શરીર સંબંધ બાંધેલ, ત્યાંથી દ્વારકા, જામનગર અલગ અલગ જગ્યાએ રાખેલા. આરોપી તરફથી ભોગ બનનારને પ્રેમ સંબંધ હોવાની દલીલ કરેલી, જ્યારે સરકાર પક્ષે એવી દલીલ કરવામાં આવેલી કે ભાઈ પ્રેમ સંબંધ ન હતો પરંતુ શરીર સંબંધ બાંધવા માટે પ્રેમ સંબંધનો ઉપયોગ કરવામાં આવેલો અને આરોપી પોતે અગાઉથી પરિણીત હતા. આ તમામ હકીકતો છુપાવી અને આરોપીએ ભોગ બનનારનો શરીરનો લાભ લીધો હતો. આ તમામ સંજોગો ધ્યાને લઈ અને ધોરાજીના એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી હેમંતકુમાર અરવિંદભાઈ દવે સાહેબે આજરોજ આરોપીને 10 વર્ષની સજા અને 12,000 રૂપિયા દંડ ફટકારેલ છે.